વિદ્યાર્થી મિત્રો મૂલીના જાદુ દરિયામાં સુદે વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એ ગણિતમાં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ જેનું નામ છે કેટલા ચોરસ, એમાં આજે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 39 ઉપર તમને જે પ્રશ્ન નંબર 7 આપેલો છે એ આપણે જોવાનો છે. પેલા તેવા પ્રશ્નમાં શું કહે છે, હવે આ ચેપ્ટર જે છે આપણા માટે કેવું છે, ઈઝી છે કે આપણે લગભગ બધું શીખી ગયા છીએ. સૂચનામાં શું કહે છે કે નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. અહીંયા તમને જે ચોરસ ખાનાવાળા આલેખપત્રમાં જે ચિત્રો દોરીને આપેલા છે એ ચિત્રોનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરીએ તો ક્ષેત્રફળ એટલે શું, તો કે ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકૃતિ કે કોઈ પણ ચિત્ર છે એને એની અંદર કુલ એ કેટલા ચોરસને સમાવેલા છે, એ આકૃતિ એની અંદર એ કેટલા ચોરસને ઢાંકેલા છે, એ ચોરસની સંખ્યા બરાબર, એ ચોરસની આપણે જે સંખ્યા મળે છે એને શું કહેવાય છે, તો કે તે આકારનું ક્ષેત્રફળ તેને કહેવામાં આવે છે. જ્યારે ક્ષેત્રફળની વાત આવે ત્યારે હંમેશા કોઈ પણ આકાર છે એને એની અંદર કુલ કેટલા ચોરસને સમાવેલા છે એ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરવાની હોય છે. અને એમાં ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ આકૃતિ છે એની અંદર જે અમુક ચોરસ હોય છે એ પૂરેપૂરા સમાવેલી છે, અમુક જે હોય છે અડધા ચોરસ સમાવે છે, અમુક જે હોય છે અડધા કરતા વધારે ભાગ રોકતું હોય છે, અમુક આકૃતિ જે છે એ અડધા કરતા ઓછી જગ્યા રોકતું હોય છે, તો ત્યાં આપણે એ પ્રમાણે ગણતરી કરવાની હોય છે કે કોઈ આકાર જે છે એ અડધું ચોરસ રોકતું હોય તો અડધું ને અડધું ભેગું મળીને આખું એક બની જાય છે, તો એ પ્રમાણે ગણતરી કરવાની લઈએ. જ્યારે કોઈ પણ આકાર જે છે અડધા ભાગ કરતા વધારે ભાગ રોકતું હોય તો એને પૂરેપૂરું એક ગણવાનું છે, કે પૂરેપૂરું એક થવામાં ખાલી સહેજ જેવું બાકી રહેતું હોય બરાબર. કોઈ ચોરસ જે છે એનો આપણે એક્ઝેક્ટ અડધો ભાગ કરી અને એ ભાગ કરતા વધારે જગ્યા રોકતું હોય, ભલે પૂરેપૂરું નથી રોકતું પણ અડધા કરતા વધારે છે, તો એને આપણે શું ગણવાનું છે, પૂરેપૂરું એક. કોઈ આકૃતિમાં કોઈ ચોરસ જે છે એ અડધા ભાગ કરતા ઓછી જગ્યા રોકતું હોય બરાબર, તો એને સાવ આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. તો આ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે તમને નીચે છે અ બ ક ડ ઈ અને ફ છ આકૃતિઓ આપેલી છે. આ દરેકમાં આપણે લાઈનમાં એક પછી ક્ષેત્રફળ તમને નીચે તમારી સ્વાપોથીમાં ખાલી જગ્યા આપેલી છે, તમારે એ ખાલી જગ્યામાં જવાબ લખવાના છે. તો અ આકૃતિ છે એનું ત્યાં અ ની સામે, બ આકૃતિ છે એનું બ ની સામે, ડ ક છે એનું ક ની સામે, એ પ્રમાણે પેલા આપણે જોતા જઈએ. પેલું છે અ, તો અ આકૃતિ જે છે એને એની અંદર કુલ ચોરસ કેટલા સમાવેલા છે, તો આપણે જોઈએ. સૌથી પહેલા ક્યાં ગણવાનું, તો સૌથી પહેલા એવા ચોરસ ગણવાના કે જે ચોરસ પૂરેપૂરા આકૃતિની અંદર આવી જાય છે. તો જો પહેલાથી આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલા લાઈન ટુ લાઈન જવાનું છે. પહેલા આપણે આ લાઈનની વાત કરીએ તો આમાં, તો કે આ ચોરસ જે છે કેવું છે, તો કે આ ચોરસ જે છે અડધી જગ્યા પણ રોકતું નથી. જો અડધા ભાગ કરતા પણ ઓછી જગ્યા રોકે છે, તો આને આપણે ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ છે ને, ત્યાર પછીની જે બીજી લાઈન છે, તો બીજી લાઈનમાં આ ચોરસ જે છે માત્ર સેજ જેટલી જગ્યા બાકી રહે છે, પૂરેપૂરું એક એની બાજુમાં છે, તો આ ચોરસ જો અડધા ભાગ કરતા પણ ઓછી જગ્યા રોકે છે માટે આને પણ ધ્યાનમાં લઈશું નહીં. ત્યાર પછી બીજું પૂરેપૂરું એની બાજુમાં ત્રીજું, તો જો અડધા ભાગ કરતા વધારે જગ્યા રોકે છે તો આને પૂરેપૂરું ગણીશું. પછી છેલ્લી લાઈનમાં આવું પૂરેપૂરું એ, પૂરેપૂરું બે, અને અહીંયા જો તો આ ચિત્ર જે છે અડધા ભાગ કરતા વધારે જગ્યા રોકે છે, તો આને પણ આપણે ગણતરીમાં લેવાનું છે. તો જો કુલ કેટલા થાય છે, એક બે ત્રણ ચાર પાંચ છ, તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે, કે છ ચોરસ સેમી. અને જે ક્ષેત્રફળ લખવાનું હોય ત્યારે ફરજિયાત એના માપની પાછળ ચોરસ સેમી લગાવવું જરૂરી છે. તો ક્ષેત્રફળ કેટલું થશે, છ ચોરસ સેમી. ત્યારબાદ બ છે, બ ની અંદર જોઈએ સૌથી પહેલા જોઈ લે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ એ નવ ખાના જે છે
છે હવે નવ બોક્સ જે છે એ આ આકૃતિમાં પૂરેપૂરા આવી જાય જેટલું ક્ષેત્રફળ થશે 9 ચોરસ સેમ ત્યારબાદ છે કો તો કોમાં જો આ પ્રકારના ખાસ કરીને વક્રવાળા કે જે વાંકાચૂકો આકાર હોય કે જેમાં એ ગોળાઈ આવતી હોય કે જેમાં જે આકારો જે છે એમાં એ વળાંક આવતો હોય તો એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આવા જે આને આકાર હોય એમાં જે અમુક ખાનાઓ જે છે અડધા એક કરતા કે વધુ જગ્યા રોકતા હોય અડધા કરતા ઓછી જગ્યા રોકતા હોય તો ત્યારે એમાં ધ્યાનથી જોવાનું છે તો પહેલા તો આપણે આકૃતિમાં કેટલા ખાના એવા છે કે જેની અંદર પૂરેપૂરા આવી જાય છે તો પૂરેપૂરું એક અને પૂરેપૂરું બે ત્યારબાદ તો કે હવે આ બે ખાના આપણે જોઈએ તો જો આ ખાના જે છે અડધા ભાગ કરતા વધારે જગ્યા રોકે છે એની સામે આ ખાનું પણ ચોરસના જે અડધો ભાગ છે એના કરતા વધારે જગ્યા રોકે છે તો આને પૂરેપૂરું આપણે એક ગણી લઈશું આને પણ પૂરેપૂરું એક હવે આપણે છેલ્લે બે ખાના છે તો જો આ ખાના જે છે એ એ ચોરસનો અડધો ભાગ કરતા પસાવ ઓછી જગ્યા રોકે છે તો આ બે ની આપણે ગણતરીમાં લેવાના નથી તો કુલ 1 2 3 અને 4 4 ચોરસ તમારે આ ખાલી જગ્યામાં નીચે જવાબ લખી લેવાના છે ત્યારબાદ છે ડ હવે ડ માં આવી તો સૌથી પહેલા તો કેટલા ખાના પૂરેપૂરા છે એને ગણી લઈએ પૂરેપૂરું 1 2 3 4 5 6 ખાના પૂરેપૂરા છે એ શ્રેણી છેલ્લું ખાનું જો આ ખાનું અડધું છે અને આ ખાનું અડધું છે તો કુલ અડધું ને અડધું ભેગું હોય ને કેટલું બની જાય છે એક બની જાય છે તો 1 2 3 4 5 6 અને આ બે મળીને 7 તો ક્ષેત્રફળ થશે 7 ચોરસ સેમ ત્યારબાદ છે ઈ તો ઈ આકૃતિમાં સૌથી પહેલા કેટલા ખાના એવા છે કે જે ખાના એ પૂરેપૂરા છે એની આપણે ગણતરી કરી લઈએ સૌથી પહેલા આપણે લાઈન ટુ લાઈન જોવાનું છે સૌથી પહેલા જે પહેલી લાઈન છે એમાં આપણે જોવાનું છે તો પહેલી લાઈનમાં 1 2 3 4 5 5 ખાના એવા છે કે જે કેવા છે તો કે જે પૂરેપૂરા છે ત્યાર પછી બીજી લાઈનમાં 1 2 3 4 5 તો આમાં પણ 5 છેલ્લી લાઈન 1 2 3 4 5 આમાં પણ 5 તો 5 5 5 થાય છે કેટલા તો કે 5 ને 5 10 ને 5 કુલ થાય છે એ 15 ખાના એવા છે કે જે આ આકારમાં એ પૂરેપૂરા છે હવે એ સિવાયના ખાના જો તો આ સિવાયના ખાના આપણને કેવા દેખાય છે અડધા અડધા દેખાય છે તો આ અડધું અને આ અડધું એક બની ગયું એટલે પૂરેપૂરા થયા હતા કેટલા કુલ થયા હતા 15 આ અડધું ને આ અડધું એટલે 1 એટલે 16 પછી આ અડધું ને આ અડધું એટલે 17 આ અડધું ને આ અડધું એટલે થાય છે 18 તો ક્ષેત્રફળ કેટલું થશે 18 ચોરસ સેમ ત્યારબાદ છે ફ તો ફ માં આપણે જોઈએ કે હવે જો આકૃતિ તમે જો તો તમને આ આકૃતિ દરેક બાજુએથી એ આકૃતિ આપણને વાંકી ચૂકી લાગે છે એટલે કે આકૃતિમાં દરેક જગ્યાએ વળાંક આવે છે એટલે આમાં આપણે ખાસ ધ્યાનથી જોવાનું છે કે કઈ આકૃતિ જે છે એમાં ક્યુ ચોરસ જે છે એ અડધું છે ક્યુ ચોરસ અડધા કરતા વધારે જગ્યા રોકે છે કયું ચોરસ અડધા કરતા ઓછી જગ્યા રોકે છે અને કયું ચોરસ પૂરેપૂરું છે તો પહેલા તો આમાં તમને સૌથી પહેલા એ પૂરેપૂરા ખાના કેટલા દેખાય છે તો સૌથી સૌથી પહેલી લાઈનમાં જો તો આમાં આપણને એક એક ખાનું પૂરેપૂરું દેખાતું નથી બીજી લાઈનમાં આવો બીજી લાઈનમાં 1 અને 2 પછી ત્રીજી લાઈનમાં તો કે 1 અને 2 અને છેલ્લે ચોથી લાઈનમાં પણ એક એક ખાનું પૂરેપૂરું નથી તો ચાર ખાના એવા છે કે જે પૂરેપૂરા આવી જાય છે હવે કેટલા ખાના એવા છે કે જે અડધા કરતા વધારે જગ્યા રોકે છે એ જોવાનું છે તો જો પેલા આપણે અહીંથી શરૂ કરીએ તો આ ખાનું જે છે જો અડધા ભાગ કરતા પણ ઓછી જગ્યા રોકે છે તો આને આપણે ગણવાનું નથી જ્યારે આ ભાગ છે એ અડધા કરતા વધારે જગ્યા રોકે છે તો આને પૂરેપૂરું એક ગણી લઈશું પછી નીચે આવો બીજી લાઈનમાં તો ત્યાં જો આ જે બોક્સ છે
એ અર્થા કરતા એ વધારે છે ગયા નું કે છે તો આને પૂરે પૂરે એક ગણીશું એ હિસાબે છે લે આ તો આ બુક જે છે અર્થા પણ કરતા સાવ ઓછી જગ્યા નું કે છે તો એને આ સાવ બાઉન્ડરી માં ધ્યાન માં લેવાનું નથી છેલ્લે આવો ઈ લાઈન નંબર 3 માં તો આખા નું જે છે અર્થા કરતા પણ ઓછી જગ્યા નું કે છે આને આપણે ધ્યાન માં લેવાનું નથી ત્યારે છેલ્લે આખા નું જે છે એ અડધા ભાગ કરતા ઉપર જાય છે એટલે કે અડધા ભાગ કરતા વધુ જગ્યા રોકે છે એટલે આને આપણે ગણીશું પૂરેપૂરું એ પછીની લાઈનમાં આવો તો આખાનું જે છે એવા જો આકૃતિ જે છે એ અડધા ભાગ કરતા વધુ જગ્યા રોકે છે એટલે પૂરેપૂરું એક ગણીશું જ્યારે એની બાજુમાં અડધા ભાગ કરતા સાવ ઓછી જગ્યા રોકે છે એને આપણે ગણતરીમાં લેવાનું નથી તો હવે આપણે ગણીએ કે કુલ આમાં રાઈટ કેટલા છે તો કે 1 જવાબ લખી લેવાના છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ